कॉन्करिंग डेथ, मृत्यु पर विजय, लेक्चर नंबर 6, विश्वना सर्वजीवनु मंगल थाव, कल्याण थाव, ये भावना साथे आजना प्रवचन ने आपने शुरुआत करसू। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूल भद्राध्याया, जैन धर्मोस्तु मंगलम, शिवमस्तु सर्व जगतः, परहित निरता भवन्तु भूतगणा, दोषा प्रयान्तु नाशम, सर्वत्र सुखी भवसु लोका। विश्वना सर्वजीव मंगल ने प्राप्त करे, कल्याण ने प्राप्त करे। मृत्यु ना पर विजय आपणे मेळवो छे। मृत्यु ने खूब नजीक पहुंची गया छे। आपणो आज छठो पड़ाव मृत्यु ना शिखर पर आपणे पहुंची अने आना पर विजय मेळवो छे। एक सुंदर कथानक थी आजनुं प्रवचन चालू करशुं। एक मेळो हतो, मेळामां एक वेपारी પોતાની દુકાન લઈને બેઠો હતો, જાત જાતની વસ્તુઓ વેચતો હતો। મેળામાં જોવાવાળા ઘણા માણસો આવતા હતા, મેળો હકડેખટ ભરાઈ જતો હતો। લોકો એની દુકાને પણ આવતા હતા। એની દુકાને એને બે મૂર્તિઓ મૂકી હતી, એક રામની મૂર્તિ હતી। એ રામની મૂર્તિ ખૂબ સાદા એવા મેટલમાંથી બનાવેલી હતી, કે જેની કોઈ કિંમત દેખાય નહીં, એ ભગવાન રામની મૂર્તિ હતી। તો જો બીજી મૂર્તિ હતી એ રાવણની મૂર્તિ હતી, રાવણની મૂર્તિ એને સોનાના ઢાળથી સોનેરી બનાવી દીધી હતી। રાવણ સોનાનો લાગતો હતો અને રામ ધાતુ ના હતા। લોકો એની દુકાને આવે, સુંદર મૂર્તિઓ જુએ, ભાવ પૂછે। તો રામની મૂર્તિનો ભાવ અને રાવણની મૂર્તિનો ભાવ એને સરખો રાખ્યો હતો। એક બાજુ સોનાના ઢળવાળી રાવણની મૂર્તિ અને બીજી બાજુ સામાન્ય ધાતુમાંથી બનેલી ભગવાન રામની મૂર્તિ। લોકો વિચાર કરે કે હું કોને ખરીદું, સોનાવાળા રામને ખરીદું, રાવણને ખરીદું, કે પછી આ સાદા રામને ખરીદું। પરંતુ લોકો મોટે ભાગે રાવણને ખરીદીને જતા રહે, સોનાના હતા ને। આપણું જીવન પણ કંઈક આવું જ છે। આપણને જે સંસાર રાવણ જેવો છે, માત્ર દુઃખ આપે એવો છે, પણ એ સોનાથી મઢેલો છે। એ સોનાથી મઢેલો આ સંસાર આપણને પસંદ પડે છે। આપણી પસંદગી આ સોનાના રાવણની મૂર્તિ પર હોય છે। જ્યારે આત્મા જે સાદો છે, એનું કોઈ રૂપ નથી, એ આત્મા આપણને દેખાતો નથી, આત્મા આપણી પસંદગીમાં આવતો નથી। આપણું જીવન એમ જ વીતી જાય છે। સોના જેવા સંસારની ઉપરથી સોનાનો જે ઢોળ લગાવેલો છે, એવા સંસાર જે દુઃખમય છે, અંદરથી રાવણમય છે, એ સંસારની પાછળ સમગ્ર જીવન આપણું વીતતું જાય છે। કોક મરજી એવા હોય છે કે જે એ આ સોનામાં રહેલા રાવણને ઓળખી શકે છે, એ સમજી શકે છે કે ભલે આ સોનામાં રહેલો આ મૂર્તિ, પણ છે તો અંદર રાવણ। જે રાવણ મારી સીતાને ઉપાડી જાય, જે રાવણ મારા શીલને ભેદે, જે રાવણ મારા સુખને લઈ જાય, એ રાવણ મારે પસંદ નથી કરવો,
અને આમ એ મરજીવા એ મહાપુરુષો પોતે આ સંસાર છોડી અને સંયમને માર્ગે જતા રહે છે, પોતાનું આ જીવન ઉજ્જવળ બનાવે છે, સાર્થક બનાવે છે, અને જે છેલ્લે મુક્તિનો માર્ગ છે જેને આત્મા ભગવાન રૂપી પરમાત્માને મેળવવા છે એ તરફ એ પ્રયત્ન કરે છે. આપણે આપણું જીવન જે મૃત્યુ તરફ ઘસતું જાય છે, ધસતું જાય છે, એ મૃત્યુને આપણે વિજય મેળવવો છે. એ મૃત્યુનો વિજય મેળવીશું તો આપણી સદગતિ થશે. આપણી સદગતિ થશે તો આપણે આપણી જે આત્મા તરફની મુસાફરી છે એ આપણે સફળ બનાવી શકીશું. આત્માના આ છઠ્ઠા પ્રવચનમાં આગળ વધતા આપણે ગઈ વખત જે વાત કરેલી એનું થોડું સામાન્ય પુનરાવર્તન કરી લઈએ. ગઈ વખતે વાત કરેલી કે મૃત્યુ ખરેખર આપણને ઉપકારક છે. આ વસ્તુ આપણી પહેલી નજરમાં આવતી નથી, પણ જો આપણે એના પર ચિંતન કરશું, મનન કરશું, તો એનાથી આપણો મૃત્યુનો ભય જતો રહેશે. મૃત્યુ ખરેખર ઉપકારક છે. આપણે વિચારણા કરેલી કે મૃત્યુ આપણને એક તક આપે છે, ઇટ પ્રોવાઈડ્સ એન ઓપોર્ચ્યુનિટી, આપણને એવી તક આપે છે કે જેથી આપણે આ જે શરીર હવે ઘડપણમાં આવ્યા, યુવાની પછી ઘડપણ આવ્યું, મૃત્યુ આવશે, આ શરીર બિલકુલ નકામું થતું જાય છે, ઇન્દ્રિયો બધી શિથિલ થતી જાય છે, હાથ પગ કામ કરતા હોતા નથી, બોલવાનું આપણું સ્પષ્ટ થતું નથી, શું બોલવું એનો ખ્યાલ નથી આવતો, યાદ રહેતું નથી. આવા શરીર, આવું શરીરને બદલવાની એક તક આપણને આપે છે. બરાબર છે ને? મૃત્યુ આવે, મૃત્યુ થયા પછી આપણને નવું શરીર મળે, નવો પરિવાર મળે, નવી તકો મળે આગળ વધવાની, અને સદગતિ મળે તો સીધું જો દેવલોકમાં જઈએ ને તો દેવલોકમાં શું પરિસ્થિતિ છે નીતિન ખબર છે? જેવા જન્મીએ ને તેવા જીવાન. કોઈ ભાઈ જન્મે તારે રડવાનું હોતું નથી. જે માનવ ભાવમાં જે રડવાનું હોય છે એ દેવભાવમાં રડવાનું હોતું નથી. જન્મથી જ સુખ, જન્મથી જ યૌવન, અને યૌવનના ભોગ ભોગવાને ક્યાં સુધી? મૃત્યુના છેલ્લા 6 મહિના સુધી. છેલ્લે સુધી જીવનના ભોગ ભોગવવાની શક્તિ આ દેવગતિમાં હોય છે. એટલે સુખ, અપરંપાર સુખ દેવગતિમાં હોય છે. બરાબર છે? એ ઓપોર્ચ્યુનિટી ક્યારે મળે? આ માનવ ભાવ છોડે ત્યારે જ ઓપોર્ચ્યુનિટી મળે ને. તો મૃત્યુ એક આપણને તક આપે છે વધુ સારી ગતિમાં જવાની, આ શરીર બદલવાની, આ પરિવાર બદલવાની. હા, આ પરિવારથી છે ને આપણને જે બાળકોને મોટા કર્યા હોય, જેની સાથે રહ્યા હોય, એ પરિવાર છે ને આપણને સુખ આપે એવું શક્ય હોતું નથી. જે બાળકને આપણે આંગળી ચલાવી પોતાના ખભે ઉચકી અને એ જ બાળક આપણે યુવાન થાય અને આપણી વાત સાંભળે નહીં અને આપણને જે દુઃખ થાય ને એ દુઃખ આ સંસારનો દુઃખ છે. ભગવાને કીધેલું છે આ જે સંસાર છે ને એ સુખની પાછળ દુઃખની છાયા છે, આપણી નજર એમાં પડવી જોઈએ. એ વાત આગળ કરશું, પણ મૃત્યુ આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે આ પરિસ્થિતિ બદલવાની. જો મૃત્યુ છે ને બીજી ઓપોર્ચ્યુનિટી આપણે સારી પરિસ્થિતિમાં જવાની. આપણે સદગતિમાં હોઈએ ને, આપણે આપણે સારા ભાવથી મૃત્યુ પામીએ, આ જીવનમાં સારા કાર્યો કરીએ, આપણી સદગતિ નક્કી છે. એટલે માનવ ભાવમાં મૃત્યુ આપણને એક ઓપોર્ચ્યુનિટી આપે છે આગળ વધવાની, સારા બનવાની, સારા સ્ટેટસ મેળવવાની. બરાબર છે? મૃત્યુ બીજી બી ઓપોર્ચ્યુનિટી આપે છે. મૃત્યુ કહે છે કે ભાઈ જો આ માનવ જીવનનો સમય છે ને સીમિત છે, અરે જે કઈ કાર્યો કરવા હોય તે તું કરી લે. બરાબર છે? મૃત્યુ છે તો આપણને ખબર છે કે સમય સીમિત છે. મૃત્યુ ના હોત તો આપણે આજને બદલે કાલે કાલ પર કાર્ય છોડી શક્યા હોય. બરાબર ને?
જો કે એમ જ કરતા હોઈએ છે, પરંતુ મૃત્યુની સામે જેને નજર છે એ વિચાર કરે છે કે આ જીવન મારું સીમિત છે, આ જીવનમાં જે કંઈ કરવું હોય, આગલા ભવની જે કંઈ પૂંજી બાંધવી હોય, જે કંઈ સંપત્તિ એકઠી કરવી હોય, આ ભવમાં જ કરી લઈશ, ઓછો સમય છે, એમાં એક સમય પણ બરબાદ નહીં કરું. તો મૃત્યુ આપણને આ તક આપે છે, આ સમજ આપે છે. જો મૃત્યુ બીજી બી એક સમજ આપે છે, મૃત્યુને કારણે આપણે વિશ્વ વ્યવસ્થા સમજી શકીએ છીએ. બરાબર છે, વિશ્વની વ્યવસ્થા શું છે? મૃત્યુ છે તો સમજી શકીએ. જેનો જન્મ થાય છે, મૃત્યુ પામે છે, એ વિશ્વ વ્યવસ્થાનો ભાગ છે. અને આ વ્યવસ્થા આપણી સમજમાં આવે, કર્મનું ગણિત આપણી સમજમાં આવે, અને કર્મના ઉદયથી આપણો આ સંસારમાં સુખ દુઃખ આપણે મેળવી શકીએ છીએ એ વાત સમજવામાં આવે, મૃત્યુ પછી કારણ શરીર આપણી જોડે જ આવે છે એ બધી વાત મૃત્યુ છે તો સમજમાં આવે છે. એટલે મૃત્યુ આપણને આ બધી તક આપે છે. તદ ઉપરાંત આપણે એક મોટી વાત કરેલી ગઈ વખત કે ધારો કે આપણે મૃત્યુ ન પામીએ તો શું? આપણે મનથી એવું માનીએ કે આપણું મૃત્યુ ક્યારે ન થાય, પણ વિચાર કરો કે કોઈ બી જીવ હજુ સુધી મૃત્યુ જન્મ્યો કે હજુ સુધી મૃત્યુ ન પામ્યો હોય તો આ જગત કેવું હોય? આપણા બાપ દાદાના 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 દાદા દાદા બધા અત્યારે જીવતા હોય તે ક્યાં રહે ને આપણે ક્યાં રહીએ અને કેવી પરિસ્થિતિમાં બધા જીવતા હોય? એટલે આ વિશ્વની કે અદ્ભુત વ્યવસ્થા છે. આ મૃત્યુ એટલે જ આવકારદાયક છે, આપણા માટે ઉપકારક છે કે ભાઈ આપણા પૂર્વજો મૃત્યુ પામ્યા તો આપણે આવી શક્યા, આપણે રહી શક્યા. તો આપણું મૃત્યુ આપણા માટે તો ઉપકારક છે, પણ બીજા જીવો માટે બી ઉપકારક છે. તો આવી જ્યારે આપણી દ્રષ્ટિ ખુલે, મૃત્યુ આપણને ઉપકારક લાગે, ત્યારે આપણો મૃત્યુ પ્રત્યેનો ભય ઓછો થાય. બરોબર છે, આપણને લાગે કે મૃત્યુ સારું છે, તો મૃત્યુ આવતું હોય તો આપણે ગમગીન બનીએ? આપણના મનમાં એવું હોય કે હવે મૃત્યુ છે તો આપણે સારો દેવભવ મળવાનો છે, તો આપણને દુઃખ થાય? આપણને લાગે કે હવે મૃત્યુ છે તો મૃત્યુને કારણે મારી સમજ, મેં સારા કાર્યો કર્યા આખા જીવનમાં, હવે મને સત્યથી ખરેખર મળશે, તો મૃત્યુ વખતે કોઈ આપણને દુઃખની લાગણી થાય? તો મૃત્યુ આપણે પ્રસન્ન થઈને મળીએ. આપણે ત્યાં મહાપુરુષોના કેટલા કેટલા દાખલા છે, કેટલા કેટલા દાખલા છે કે મૃત્યુ સમયે પૂર્ણ, મૃત્યુ સમયે પૂર્ણ પ્રસન્નતા હતી. એક મુનિ ભગવંત હતા, એમને કેન્સર થયું હતું. હમણાંનો જ દાખલો છે નીતિન, થોડા વર્ષો પહેલાનો. મુનિ ભગવંતે કેન્સર, કેન્સર અપાર વેદના, એટલું બધું વેદના, પણ ચહેરા પર એ વેદના દેખાય નહીં, ચહેરો એકદમ પ્રસન્ન. એક સાધુ ભગવંતે પૂછ્યું મુનિ ભગવંતને કે આ કેન્સરની વેદના છે, એ વેદનામાં તમે આવા પ્રસન્ન કેવી રીતે રહી શકો છો? તો મુનિ ભગવંતે જવાબ આપ્યો કે હું હંમેશા મારું ધ્યાન સંતિકરણમાં હોય છે. સંતિકરણનો પાઠ રોજના કેટલા પાઠ કરે? 1000 પાઠ કરે સંતિકરણના. ઓહો, રોજના 1000 સંતિકરણના પાઠ કરે અને રાત્રે ધ્યાનને સમાધિમાં બેસી જાય, કેન્સરની વેદના એમને સ્પર્શે નહીં. અને એ જ પ્રસન્નતામાં એ મુનિ ભગવાનનું મૃત્યુ થયું. તો ગમે તેવી બહારની પરિસ્થિતિ હોય અને આપણી પ્રસન્નતા જો ટકવાઈ રહે, આપણને ક્યારે ટકાઈ રહે કે મૃત્યુ આપણને ઉપકારક લાગે. ત્યાં મૃત્યુ છે તો કેન્સર જેવું શરીર, આપણને ખબર નથી આપણા મૃત્યુ સમયે આપણા શરીરની પરિસ્થિતિ શું હશે. આપણે આપણે કેવી કોઈ લાંબી માદગીમાં અટવાયેલા હશું, આપણને કોઈ ખબર નથી. તો એની સામે જીત કેવી રીતે મેળવવી? તો એક જ વસ્તુ છે કે મૃત્યુને તમે ઉપકારક માનો, મૃત્યુને તમે સામેથી સ્વીકારો
ત્યાં મૃત્યુથી મારી સદગતિ થશે, મારી સારી ગતિ મળશે, હું પ્રગતિ કરી શકીશ. તો આજે મૃત્યુને જીતવા માટે સૌથી પહેલું સ્ટેપ, પહેલા પડાવ પર પહોંચવાનું છે. પહેલો પડાવનું નામ છે આપણે હંમેશા સારા ભાવમાં રહેવું. વી હેવ ટુ રિમેન ઓલવેઝ ઇન ગુડ મૂડ, ચિત્ત પ્રસન્નતા. આપણી ચિત્ત પ્રસન્નતા હંમેશા માટે રહેવી જોઈએ. જો મૃત્યુનો એક નિયમ છે, ખબર છે ને, આપણે જાણ્યા છે કે આયુષ્ય કર્મ વખતે જેવા ભાવો હોય તેવી આપણને ગતિ મળે, બરાબર છે? તો જો, અને આયુષ્ય કર્મ ક્યારે બંધાવવાનું છે આપણને ખબર નથી, એ બંને વસ્તુ આપણને ખબર છે, બરાબર છે? તો આપણી પાસે ઓલ્ટરનેટિવ શું રહ્યો કે ભાઈ સારા ભાવથી સારી ગતિ મળે, અને મૃત્યુ ક્યારે, મૃત્યુ વખતે સારી ગતિ બંધાય પણ મૃત્યુ ક્યારે આવે છે ખબર નથી, તો આપણે હંમેશા સારા ભાવમાં રહેવું જોઈએ, બરાબર ને? આપણે 24 કલાક સારા ભાવમાં હોઈએ તો ગમે ત્યારે મૃત્યુ આવે તો આપણને કઈ ગતિ મળે? સારી જ ગતિ, સારી જ ગતિ મળે. તો આ ગણિત આપણને શું કહે છે કે આપણે હંમેશા સારા ભાવમાં રહેવું જોઈએ. બહારની કોઈ બી પરિસ્થિતિ હોય આપણું મન બગડવું ના જોઈએ, આપણી ચિત્ત પ્રસન્નતા હંમેશા ટકી રહેવી જોઈએ, બરોબર છે? જો આપણા ચહેરા પરની હાસ્ય છે ને, સ્માઇલ, એ આપણી અંદરની ચિત્ત પ્રસન્નતા બતાવે છે, બરાબર છે? ઇંગ્લિશમાં એક કહેવત છે કે સ્માઇલ ઇઝ અ કર્વ. તમે જ્યારે હસો ને ત્યારે મોઢા પર અર્ધ ચંદ્રાકાર, તમારા ઓઠ ઓઠ અર્ધ ચંદ્રાકાર બની જાય. જો તમે ભગવાનની મૂર્તિ જોશો ને, તેમને થોડો અર્ધ ચંદ્રાકાર હશે ઓઠ ઉપર. એક એવી પ્રસન્નતા, ભગવાનની મૂર્તિ પરની પ્રસન્નતા આપણને દેખાઈ આવે, ભગવાનને જોઈએ તો આપણે પ્રસન્ન થઈ જઈએ, કારણ કે ભગવાનના ચહેરા પર એક પ્રસન્નતા હોય છે, એક સ્માઇલ હોય છે, એક કર્વ હોય છે. તો કહેવત શું કહે છે? સ્માઇલ ઇઝ અ કર્વ, સ્માઇલ ઇઝ અ કર્વ, વી સેટ્સ એવરીથિંગ સ્ટ્રેટ. એ કર્વ એવો છે કે દુનિયાની બધી વસ્તુને સીધી બનાવી દે. તમારા ચહેરા પરનું હાસ્ય બધી વસ્તુને સરખી બનાવી દે. તમારા કઈ પ્રસંગ બને અને તમે જો ક્રોધમાં હો ને, તો પ્રસંગ સુધરે કે બગડે? બગડે, બગડે. અને એને બદલે પ્રસંગ તમે હળવાશથી લીધેલો હોય, ચહેરા પર હાસ્ય હોય, ભાઈ બનવાનું બની ગયું, ભૂલી જાઓ, હવે આપણે આગળ વધીએ, એવું બોલો તો પ્રસંગ સુધરે કે બગડે? પ્રસંગ સુધરે, એવરીથિંગ બીકમ સ્ટ્રેટ, બરાબર છે? અમારા એક મિત્ર હતા, એમનો નાનો ભાઈ, એના ચહેરા પર હંમેશા હાસ્ય જોવા મળે. નીતિ, તમે ક્યારે બી મળો ને, એ છોકરો હસતો જ હોય. તમે જેવું વાતાવરણ હોય, ધારો કે જમવાની લાઈનમાં ઉભા હોય ને, તમે જેવી લાઈન હોય તો હસતો જ હોય કે જો જો જમવાની લાઈન ઉભા જો, આપણને ભલે બધા સાથે મળશે, વાત થશે, એમ. એ હંમેશા દરેક વસ્તુ પોઝિટિવ લે. તો એને પેરાલિસિસ નો એટેક આવ્યો નાની ઉંમર, નીતિન, એને પેરાલિસિસ નો એટેક આવ્યો છોકરાનો. મળવા ગયા, એના ચહેરા પર એ જ હાસ્ય, એ જ હાસ્ય. તો મેં પૂછ્યું, ભાઈ કે છે કે પંકજ, જો ભગવાને કીધું છે હવે આપણે શાંતિથી ભગવાનની ભક્તિ કરશું કે? તો એક આ જોવાની દ્રષ્ટિ છે, ઘટનાને જોવાની દ્રષ્ટિ. પ્રસન્ન ચિત્ત એટલે ઓલવેઝ યુ હેવ ટુ બી પોઝિટિવ, કોઈ બી વસ્તુને પોઝિટિવ રીતે જુઓ. જો આ સંસાર છે ને,
संसार नु भगवान स्वरूप शु कीधु छे आ संसार केवो छे दुख रुवे दुख फले ने दुखानु बंधी बराबर छे भगवान संसार शु कीधु छे के संसार दुख स्वरूप छे आ संसार नु स्वरूप केवु छे दुख छे आपणे वात करशुं केवी रीते पण समजो भगवान जे कीधु छे કે આ સંસારનું સ્વરૂપ દુઃખ છે એનું ફળ બી કેવું છે ફળ બી દુઃખ છે અને દુઃખાનું બંધે એનું અનુબંધ એ જે પરંપરા છે એ પણ દુઃખ છે આપણે જન્મ લઈએ બરાબર છે જન્મ લીધો જન્મ રડ્યા દુઃખ થયું બરાબર છે પછી જીવનમાં પૈસા કમાવા માટે બધે ક્યાંય તમને સુખનો અનુભવ થતો નથી મૃત્યુ આવી ગયું શરીર તમારું નકામું થઈ ગયું દુઃખનો અનુભવ થયો એનું ફળ બી દુઃખ થયું અને મૃત્યુ ફક્ત દુઃખ થયું ફરી નવો જન્મ એટલે જન્મ જરા મૃત્યુનું દુઃખ આ જીવને હંમેશા ચાલુ 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 હોય છે બરાબર છે પણ આપણી પરિસ્થિતિ એવી છે કે આ સંસારમાં છે ને આપણે પ્રસન્નતા બીજે શોધતા હોય છે બરાબર છે આપણી પ્રસન્નતા ક્યાં ધારો કે હું પહેલા તને ખબર છે નીતિન આપણે નાના હતા બધે ચાલતા જતા હતા પછી આપણે એક સાયકલ માટે ઘેર કાયમ કકડાટ કરીએ સાયકલ અપાવો સાયકલ અપાવો સાયકલ આવી તો બહુ સુખનો અનુભવ થયો હા હા સાયકલ આવી ગઈ આખા વડોદરામાં ફરશું આખી કુળમાં ફરશું બધે ફરતા હતા એક એક આનાની ભાડાની સાયકલ લાવી થઈને ફરતા હતા પછી સાયકલ નું સુખ રહ્યું આપણને પછી સાયકલ નું સુખ ગયું પછી અને સ્કૂટર પછી સ્કૂટર પછી સ્કૂટર નું સુખ ગયું પછી ગાડી તો નાની ગાડી ની સુખ ગયું હવે તો મોટી ગાડી જોઈએ અને મોટી ગાડી ના જોઈએ મર્સિડીઝ બેન્ઝ જોઈએ ખરી વાત છે ખરી વાત છે એટલે સંસારના કોઈ પદાર્થ આપણને પ્રસન્નતા આપી શકતા નથી આ દ્રષ્ટિ આપણા મનમાં હોવી જોઈએ જે પરિવાર પાછળ આપણે સુખનો અનુભવ કર્યો એ પરિવાર આપણને દુઃખ આપે છે કે નથી આપતા વાસ્તવિકતા તમે જુઓ કોઈ બી પરિવારમાં પોતે એવું કહેશે હું બહુ સુખી છું એ કોઈ પરિવાર કહેતું નથી ગમે તેટલો પૈસો હોય સંપત્તિ હોય બાળકો પોતાનું કયું કરતા હોય છતાં પણ પરિવારમાં સુખ જ છે એવો અનુભવ કોઈ કહેતું નથી ના ના કઈ ને કઈક તો દુઃખ હોય જ કઈ ને કઈ તો અનાથી મુનિએ શ્રેણી મહારાજાને કીધું કે ભાઈ તું અનાથ છું કેમ કે કારણ કે આ જગતમાં તારું કોઈ નાથ નથી તું માનતો કે તું નાથ છું ખોટી વાત છે તું અનાથ છું તું સંસારનો ગુલામ છું ભગવાને બહુ 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 સુંદર વાત કરી છે મેં હમણાં કાલે દ્વારા વાંચવામાં આવ્યું કે ભાઈ આ ધન છે ધનની પાછળ આપણે સુખનો અનુભવ કરીએ છીએ પણ ધન મેળવવામાં ભાઈ કષ્ટ હોય છે બરાબર ને પૈસા કષ્ટ વગર મળતા હોય છે આપણને પૈસા માટે મહેનત કરવી પડતી હોય છે ભાઈ ઇન્ડિયા છોડીને અમેરિકા જવું પડતું હોય છે બરાબર છે ઘર છોડીને બીજે ગામ જવું પડતું હોય છે રાત દિવસ મહેનત કરીએ ત્યારે પૈસો ભેગો થાય છે એ પૈસાને આપણે સુખનો માટે વિચાર કરીએ છીએ ભાઈ પૈસો ભેગા થયા પછી એને સાચવવાનું દુઃખ હોય છે ધારો કે બહુ સોનું ભેગું કર્યું તો સોનું ક્યાં મૂકવું પૈસો ભેગો થયો તો ક્યાં ઇન્વેસ્ટ કરો આમાં વધારું કે તેમાં સારું એમ જ ચિત્ત પરોવાર્યું રહે એટલે એની ચિંતા હવે પૈસો ભેગો થયો પછી એને વાપરવાની ચિંતા હવે નાની ગાડી લાવું કે મોટી ગાડી લાવું અને મોટી ગાડી લાયા અને પરિવારના કોઈ કોઈને કીધું કે ભાઈ મારે ગાડી તારી વાપરવા જોઈએ છે ને આપણે ન આપીએ તો સંબંધ સુધરે કે બગડે બગડે ના પાડો ગમે નહીં અને ના પાડો એટલે અને તમારે સારામાં સારી ગાડી
એ તમારો સંબંધ બગાડી શકે, બગાડી બગાડી શકે. એટલે પૈસા વાપરવામાં દુઃખ અને મૃત્યુ આવે ત્યારે પૈસા છોડવામાં દુઃખ. એટલે ભગવાન કહે છે કે આ સંસાર દુઃખ ફળ દુઃખ સ્વરૂપે છે, એનું ફળ બી દુઃખ છે અને અનુબંધ બી દુઃખ છે, પરંપરા બે દુઃખ છે. તો આપણે ત્યાં ચિંત પ્રસન્ન હતા. ભગવાન સંસારમાં ત્રણ પ્રકારની ચિંતા આપણને હોય છે, સમજો. ત્રણ પ્રકારની ચિંતા કઈ? આધિ, વ્યાધિ ને ઉપાધિ, બરાબર. આપણી કઈ કઈ ચિંતા હોય? એક એક મિનિટ, હા સહેજ પાણી. આધિ, વ્યાધિ અને ઉપાધિ. આપણે વસ્તુ જરા સમજીએ. આધિ એટલે શું? આધિ એટલે જે માનસિક અશાંતિ જે કહેવાય, માનસિક ચિંતા એ આધિ કહેવાય. પછી વ્યાધિ એટલે શરીરમાં જે રોગો છે તે, અને ઉપાધિ એટલે આકસ્મિક કોઈ આપત્તિ આવી જાય એને ઉપાધિ કહેવાય, બરોબર. આપણા જીવને ત્રણ પ્રકારના દુઃખ હોય. એક માનસિક ચિંતા હોય, એક શરીરનું દુઃખ હોય, અને અચાનક કોઈ મુશ્કેલી આવી પડે એનું દુઃખ હોય, બરાબર. તો આ દુઃખની અંદર આપણે આપણી ચિત્ત પ્રસન્નતા કેવી રીતે કેળવવી એની વાત અત્યારે આપણે કરવાની છે. જો આધી એટલે શું? માનસિક ચિંતા. માનસિક ચિંતા એટલે શું? કે આપણે હંમેશા ભવિષ્યની ચિંતા કરતા હોય છે. આપણે બેઠા બેઠા આપણું ભવિષ્યમાં આપણું શું થશે. આપણે ધારો કે અત્યારે આપણે આપણે વયોવૃદ્ધ થયા, હવે આપણે એ ચિંતા કરીએ, શરીરની ચિંતા કરીએ કે વૃદ્ધ માંદગી વખતે આપણું શરીર ટકશે કે કેમ. પણ યંગ હોઈએ ત્યારે ભણવાની ચિંતા હોય, બાળક હોય ને ભણવાની ચિંતા હોય, થોડું યુવાન થાય તો લગ્નની ચિંતા હોય, પૈસા કમાવાની ચિંતા હોય, પછી લગ્ન થાય પૈસા ભેગા થાય તો છોકરાને મોટા કરવાની ચિંતા હોય. એટલે હંમેશા આપણે માનસિક ચિંતામાં હોઈએ છીએ, બરાબર. બરોબર છે. તો આ માનસિક ચિંતાઓ સામે આપણે સુખની અનુભૂતિ કેમ કરવી, પ્રસન્ન ચિત્ત કેમ રાખવું, એ વાત કરવાની છે. તો એક સુંદર પ્રસંગ છે. ઉદય વલ્લભ મહારાજ સાહેબે એમને પુસ્તકમાં લખેલો છે. એક વખત એ ભદ્રંકર સુરી મહારાજ સાહેબને મળવા ગયા. આચાર્ય ભદ્રંકર સુરી મહારાજ સાહેબ 95 વર્ષની ઉંમર છે. કેટલી? 95 યર્સ ઓલ્ડ. એ પોતાના પાઠ ઉપર ટટ્ટાર બેઠા છે. ઉંમર થઈ હવે એમને સંભળાય છે ઓછું, બહુ ઓછું સંભળાય. ઉંમર થાય ને હવે આપણને ઓછું સંભળાતું થયું. 95 વર્ષની ઉંમર, એમનો હંમેશા એ સ્વાધ્યાયમાં જ હોય. ચહેરા પર એક પ્રસન્નતા હોય, એકલો આનંદ હોય, અને એમની આંખે દેખાતું બી ઓછું થયું. ઉંમર 95 વર્ષની ઉંમર, આમ ચોપડી નજીક રાખી રાખીને વાંચે પણ સ્વાધ્યાય કરે. ઉદય વલ્લભ મહારાજ સાહેબ ભદ્રંકર સુરી મહારાજ સાહેબ પાસે આવ્યા. બે ત્રણ મહારાજ સાહેબ બધા ભેગા હતા, વંદન કર્યા ને સાહેબની સાતા પૂછી, અને સાહેબને પૂછ્યું કે સાહેબ હવે આપને ઓછું દેખાય છે ને ઓછું સંભળાય છે તો આપણને કોઈ તકલીફ પડતી નથી ને? ઉદય, આ બનેલો પ્રસંગ છે નીતિન, સાંભળો. મહાપુરુષો કેવા હોય છે, શું હોય છે. તો ઉદય વલ્લભ મહારાજ સાહેબે ભદ્રંકર સુરી મહારાજ સાહેબને પૂછ્યું કે સાહેબ એમને ખબર છે કે ઓછું સંભળાય છે, ઓછું દેખાય છે, 95 વર્ષની ઉંમર છે, કે આપણને ઓછું સાંભળવામાં અને આ ઓછું દેખાય છે એમાં કોઈ તકલીફ તો પડતી નથી ને? ભદ્રંકર સુરી મહારાજ સાહેબ જવાબ આપે છે કે ઉદય, તકલીફ શેની? તકલીફ શેની?
ઉદય વલ્લભ મહારાજ સાહેબને ખ્યાલ નથી આવું, એટલે ઉદય વલ્લભ મહારાજ સાહેબને સમજાવે છે કે ઉદય કે જો સમજ કે હવે મારી ઉંમર થઈ, હવે ભગવાન કહે છે કે તે ઇન્દ્રિયો વડે બહાર તું બહુ ફર્યો, આંખોથી તે બહુ જોયું, કાનોથી તે બહુ સાંભળ્યું, હવે તારે તારી અંદર જવાનું છે, આ તારી આંખો ભલે ઓછું દેખાય, તારે હવે અંદર જોવાનું છે, તારા સ્વરૂપને તારે જોવાનું છે, તારા સ્વરૂપનો તારે સ્પર્શ કરવાનો છે, તારા સ્વરૂપનો અવાજ તારે સાંભળવાનો છે, તારા સ્વરૂપની સંવેદના તારે સાંભળવાની છે, હવે તારે બહારની ઇન્દ્રિયોમાંથી અંદરની ઇન્દ્રિયો તરફ જવાનું છે. આ વૃદ્ધાવસ્થા છે. ઉદય વલ્લભ મહારાજ સાહેબ જોઈ રહ્યા આ વૃદ્ધાવસ્થા આપણને એક તક આપે છે. એ જીવ આખી જિંદગી તું બહુ રખડ્યો, બહાર તું બહુ ભમ્યો, હવે તારું કામ તારા આત્માને ઓળખવાનું છે, તારી અંદર જવાનું છે, તારે તારા આત્માને સમજવાનો છે. આ વૃદ્ધાવસ્થા આપણે સમજીએ ને, આપણે વૃદ્ધ થવાથી આપણે વૃદ્ધ થવાનો ભય હોય છે, તો વૃદ્ધ થઈ જઈશું તો શું, એટલે વાળ ઉપર આપણે શું કરીએ છે, વાળને કાળા રંગથી રંગીએ છે, વૃદ્ધ આપણે દેખાવું નથી. આજે વિજ્ઞાન છે ને વૃદ્ધ થવા સામે લડે છે, એજિંગ પ્રોસેસ ને લંબાવવા માંગે છે, બરાબર છે. આજનું વિજ્ઞાન તમને વૃદ્ધ થવા દેવા માંગતું નથી, વૃદ્ધ નો કોઈ બંધન છે. ઇન્દિરાબેન કે કોનું માઇક ચાલુ, જરા બંધ કરો. પન્નાબેન જરા ઓડિયો બંધ કરજો, થોડો ડિસ્ટર્બ થાય. હા તો આપણા માટે વૃદ્ધત્વ પણ એક ઉપકારક છે એવું આપણે ચિંતન કરવું જોઈએ, કે વૃદ્ધત્વ આવવાથી આપણી પાસે સમય મળે છે. શેનો? આપણે જે આખી જિંદગી નથી કર્યું ને એ કરવાનું, બરાબર કે નહીં નીતિન? તો હવે સંસ્કૃત શીખ્યો, આખી જિંદગી તને સંસ્કૃત શીખવાનો સમય નહીં મળ્યો, કમાવામાં, છોકરા મોટા કરવામાં, બરાબર છે. તો હવે તારી ઉંમર થઈ, આ બધું છોડી દીધું અને સંસ્કૃત શીખવા માંડ્યું, બરાબર છે. તો આપણને ગમતી વસ્તુ કરવાનો સમય ક્યારે મળે? વૃદ્ધ થઈએ તારે આપણી તરફ નજર કેળવતા નથી. હું તને એક વાત કરું, લિંડેમાં છે ને, લિંડેમાં હું જયારે જોઈન થયો ને, મિસ્ટર લેમ્પેક કરીને આવતા હતા, યુઝ હેડ ઓફ લિંડે, એ લિંડાના વડા હતા અને બહુ હોશિયાર, એકદમ બ્રિલિયન્ટ માણસ, અને કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો જાતે આવે જર્મનીથી અને ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરે, અને ભારતમાં એમનું બહુ માન, બહુ હોશિયાર, હાઇડ્રોજન ને એમોનિયા પ્લાન્ટમાં એમની માસ્ટરી. હા, માસ્ટરી. તો મારે એટલે ઘણી વખત એમની સાથે જવાન થાય પ્રોજેક્ટ પ્રપોઝલમાં, આપણે ખાલી બેસવાનું, વાતો બધી એ કરે, આપણે સાંભળવાનું. રિટાયર્ડ થવાના હતા,
તે બરોડા આવ્યા હતા. તમે બેઠા હતા એકવાર, મેં એમને પ્રશ્ન કર્યો કે મિસ્ટર લેમ્બેક, તમે યંગ હતા એટલે 60-એક વર્ષની ઉંમર હશે, આ જન્મનો શરીર એકદમ સરસ હોય, શરીર એકદમ સરસ. તો મેં એમને પૂછ્યું કે સાહેબ, તમારું આટલું નોલેજ છે, આટલું બધું છે, તો તમે અધા રિટાયર્ડ થઈ જાઓ છો, તો કરશો શું? ત્યાં લીલેમાં રહીને આ બધું તમે અમારી સાથે રહો, અમને મજા આવે છે એમ. લીલેને બી તમારી હોશિયારીનો લાભ મળે. તો મને એમને જવાબ આપ્યો, આ વસ્તુ આપણે સમજવા જેવી છે કે આપણે હજુ આ વસ્તુ આપણે જીવનમાં ઉતારી શક્યા નથી, કે રિટાયર થયા પછી આપણે આપણી એક હોબી, એક સારા કામ, આપણી શું પ્રવૃત્તિ આપણા જીવનમાં દાખલ કરવી જોઈએ, કે જેથી આપણો સમય ખૂબ સારી રીતે આખી જિંદગી જે નથી કર્યું એમ જ આ. અને પ્રવૃત્તિ એકાએક એક એક દિવસ ડાયલોગ થાય, તમે થોડો થોડો સમય રોજ ફાળવ્યો હોય, તમે રિટાયર્ડ થવાનો હોય ત્યારે તમે તૈયાર હો. તો લેમ્બેકે મને કીધું કે જો વિભીષા, મેં મારું એક મકાન લીધું છે, એ નદી કિનારે છે, એ લોકોને આખું વિઝન અલગ છે. એ લોકો જિંદગીને જીવવા માંગતા હોય છે અને કે છે કે એ જે મારું ઘર છે ને એમાં નદીનું પાણી આવે છે પાછલા ભાગમાં. હા, અને એમાં મેં 3-4 બોટ રાખી છે. હવે હું રિટાયર થઈશ, એ ઘરમાં રહેવા જઈશ અને કાયમ 4-5 કલાક બોટિંગ કરીશ. એટલે એમને હવે એ નથી કે હવે લિંડેમાં જોબ મળ્યો, પૈસા મળ્યા, આ બધું નથી કર્યું. જે કમાણું કમાઈ લીધું, જે જે કરવું હતું જે સમય કરી લીધું, હવે આપણે અલગ જીવન જીવવાનું. જો આપણે ત્યાં બી હિન્દુ ધર્મમાં પણ 4 વસ્તુ લખેલી છે, કઈ? એક બાલ્યાશ્રમ, પછી યુવા આશ્રમ એટલે યુવાશ્રમ, પછી વૃદ્ધાશ્રમ એટલે જ્યાં વૃદ્ધ બનીએ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થ આશ્રમ. બરાબર, 4 આશ્રમ બધા 50 વર્ષની ઉંમર પછી એમને સંન્યાસ સ્વીકારી લેવાનું હોય, સંસારની બધી પ્રવૃત્તિમાંથી બહાર જવાનું. આપણે ત્યાં હિન્દુ ધર્મ પણ કહેવામાં આવ્યું છે. એટલે વૃદ્ધત્વ જે છે એમાં આપણે આપણી સંસ્થાની બધી પ્રવૃત્તિઓ ઓછી કરી અને આત્માની પ્રવૃત્તિ તરફ જવાનું, જે આપણી ચિત્ત પ્રસન્નતા ટકાવી રાખે. બરોબર છે. તો બીજી બીજી વાત કરી છે, કઈ? વ્યાધિ. વ્યાધિમાં ચિત્ત પ્રસન્નતા કેવી રીતે ટકાવવી? જો અહીંયા બહુ સુંદર વાત છે, આપણે ત્યાં છે ને, આપણે રોગથી દુખી છે, રાગથી દુખી નથી, સમજો. બરાબર ને? આપણને રોગ દુખી કરે કે આપણને વસ્તુ પ્રત્યેનો રાગ દુખી કરે છે? આપણું દુઃખ શેમાં? કોઈ વસ્તુનો રાગ આપણને દુખી કરે કે આપણા શરીરનો રોગ આપણને દુખી કરે? શરીરનું દુઃખ વધારે આપણને, શરીરનું દુઃખ વધારે આપણને. માદગી છે ને, માદગી બિલકુલ ગમતી નથી, માદગી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તમે સમજો, આ માદગી પણ એક વરદાન રૂપ છે, એ આપણને ઘણી ઘણી વસ્તુ શીખવાડી જાય છે. આપણી નજરે તરફ હોવી જોઈએ. આપણે ત્યાં મહાપુરુષોના અનેક અદભુત દાખલા છે. આચાર્ય જગતગુરુ હીર વિજયસુરી મહારાજ સાહેબ, એમના જીવનમાં બનેલો દાખલો છે. આપણી આંખો છે ને આ સાંભળીને, આપણું મન આપણે સાંભળીને વિચારી ના શકે કે આ મહાપુરુષોનું લેવલ કયું છે. આચાર્ય વિજય હીરસુરી મહારાજ સાહેબ, જેને અકબર મહારાજાને પ્રતિબોધ કરી અને એમને અકબર મહારાજાને એમને બધા માંસાહાર છોડાવી દીધેલો, જીવની દયાવાળો બનાવ્યો હતો,
जेने आखा भारत में जीव हिंसा नहीं करवी, चौमासाना चार दिवस एने नियम फरमायो तो, एवा हिरसुरी महाराज साहेब ने पीछे घूमड़ू थयो, पीछे बहु मोटू घूमड़ू हशे, खूब वेदना थाय, पण ए वेदना ने ए गणकारे ने एमनु कार्य कर्या करे। एक वार रात पड़ी हशे, त्यां बैठा था, एक श्रावक आव्या, श्रावक आव्या ने पीछे घूमड़ू तो दुखे वेदना तो थाय, श्रावक ने खबर नहीं कि पीछे केम ने घूमड़ू छे पाछळ मोटू, એટલે હિરસુરી મેં કહેતો તમને પીઠ દબાઈ આપો, શ્રાવકને કે પીઠ દબાવો તો સાહેબને સારું લાગે, ઓ માય ગોડ, હિરસુરી મહારાજ સાહેબે ના પાડી, શ્રાવકને ના પાડી કે ભાઈ મારે કઈ જરૂર નથી, ના ના, પણ શ્રાવક જરા વધારે લાગણીશીલ, ના ના હું તમને પીઠ દબાઈ આપો, પીઠ દબાવવા માંડી, શ્રાવકને ખબર નહીં પીઠ દબાવતા દબાવતા પેલું ઘૂમડું દબાઈ ગયું, ઘૂમડું ત્યાં ફાટી ગયું અને લોહી બધું, પણ લોહી, શ્રાવક તો અવાચક થઈ ગયા, હિરસુરી મહારાજ સાહેબ નજર કરી, હિરસુરી મહારાજ સાહેબ ને ચહેરા પર એ જ પ્રસન્નતા, કોઈ વેદના નહીં, કોઈ દુઃખ નહીં, શ્રાવકની આંખોમાં આંસુ, સાહેબ કહે છે ગુરુ મહારાજ તમને કીધું નહીં પાછળ ગુમડું છે, હિરસુરી મહારાજ સાહેબ જવાબ આપ્યો, સાંભળવા જેવો જવાબ છે, સાહેબે કીધું કે ગુમડા ઉપર ગુમડું થાય તેનો ફરક શું પડે, શું કીધું, ગુમડા પર ગુમડું થાય તો ફરક શું પડે, અને ગુમડા પર તમે રૂ મૂકો કે બીજું મૂકો તો ગુમડા પર ગુમડું છે, ગુમડું એટલે શું, પહેલું ગુમડું એટલે શરીર, આ શરીર એ ગુમડું છે, એ શરીર હોવું એ જ તમારા દુઃખ નું કારણ છે, શરીર નો રોગ એ તમારા દુઃખ નું કારણ નથી, શરીર પર નો રાગ એ તમારા દુઃખ નું કારણ છે, આ વાત, આ સમજ જયારે આપણી નજરમાં આવે, સમજ ઉતરે, ત્યારે માંદગી છે ને, જે રોગ છે ને, એ આપણી ક્યારે ચિત્ત પ્રસન્નતાને તોડી ના શકે, જો માંદગી આવે ને, તમારે ધારો કે કોઈ માંદગી આવી, તમારે પથારી ડોક્ટર કે તમારે અઠવાડિયું આરામ કરવાનો છે, તો તમને દુઃખ થાય કે આનંદ થાય, ઓફિસે જવાનું બંધ થઈ જાય, કાર્યો બધા બંધ થઈ જાય, તમે જતા હો તમે દુઃખ થાય, પણ જો આ બી એક આનંદ નું કારણ છે, કેમ, આ તમને સમય મળ્યો, તમે સારા પુસ્તકો વાંચી શકો ને, જે પુસ્તકો વાંચવાનો સમય નતો મળતો એ પુસ્તકો તમે વાંચી શકો, બરાબર છે, તમારા મિત્રો ક્યારે મળતા નતા, બધા મિત્રો મળવા આવે, બરાબર ને, પરિવાર સાથે સંબંધ સુધરે, અગત્યની વસ્તુ એ છે કે તમે માંદગી હોય ને તો તમને ખ્યાલ આવે કે કોણ તમારી ખરેખર નજીક છે કે કોણ તમારી ખરેખર દૂર છે, કાયમ વાતો કરતો ગપ્પા મારતો તમે મિત્ર અઠવાડિયું દેખાય નહીં ને, એટલે ખબર પડી જાય આપણને કે આ ખાલી તાલી મિત્ર છે, બરાબર ને, તાળીઓ પડવા વાળો મિત્ર છે, બાકી ઉભો રહેવો મિત્ર નથી, એટલે માંદગી તમને તમારી નજીક સાચી વ્યક્તિઓ કોણ છે, ખોટી વ્યક્તિ કોણ છે એ બી સમજ આપે, બરાબર કે નહીં, તમે આપત્તિમાં હો ત્યારે તમને ખબર પડે કે ખરેખર તમારા ખરેખર હિતેચુ કોણ છે, વગર હિતેચુ કોણ છે તમને ખબર પડે, બરાબર, પછી માંદગી હોય ને તો તમને ખબર પડે કે તમારું શરીર કેટલું વસ્તુ સહન કરી શકે છે કે નથી કરી શકતી, હા આ વસ્તુ સમજો નીતિન, કે આ શરીરને તમે જો સહન કરતા શીખ્યું ના હોય ને તો થોડી બી માંદગી છે ને તમને અસાતા ઉભી કરે,
અસાજા વિધિયો કર્મ બાંધી આપે. તમે ધારો કે કોઈ દિવસ ઉપવાસ ના કર્યો હોય અને કઈ માંદગી આવે, ડોક્ટર કહે કે હવે તમારે બપોર સુધી પાણી નથી પીવાનું, તમે પાણી વગર તમને અસાતા ઉભી થઈ જાય, ક્યારે ખાઈશ ક્યારે ખાઈશ ક્યારે ખાઈશ, ઉપવાસ અઠમ કરતા હોય, ડોક્ટર કીધું ભાઈ તું એક દિવસ ઉપવાસ કર, આવતીકાલે પછી જોઈશું, તો તમને ઉપવાસ લાગે. એ હવે ઉપવાસ કરતા હતા, અઠમ કરતા, આજે ઉપવાસ થઈ ગયો. એટલે શરીરને સહન કરતા જો તમે તૈયાર ના કર્યું હોય તો માંદગી તમારી સહનશીલતાને ચેક કરી દે. તો માંદગીમાં દુઃખ ઓછું કરવું ઊભું કરવું હોય તો શરીરને સહન કરતા શીખવાડો. સાધુ મહારાજ સાહેબની જિંદગી જુઓ, એ ખુલ્લા પગે ચાલે છે, રાત્રિ ભોજન 24 હોય છે, રાત્રે પાણી પીતા નથી, બરાબર ને, કાયમ કઈ ને કઈ તપશ્ચર્યા હોય છે. તો આ બધું એ રાત્રે પંખામાં સુઈ જતા નથી, એસી વાપરતા નથી, તો આ બધું શરીરને સહન કરે છે. તો એમને શરીરમાં ક્યારે માંદગી આવે તો કેવી આરામથી સહન કરે છે. આપણે કેટલા મહાપુરુષોના દાખલા જોયા તો એ કેમ સહન કરી શકતા હતા, કારણ કે શરીર મનની સાથે શરીરને પણ તૈયાર કર્યું હતું. તો આ શરીરને આપણે આ રીતે તૈયાર કરવાનું છે. આપણા શાસ્ત્રમાં એક વસ્તુ લખેલી છે, આ વસ્તુ શાંતિ સાંભળો, કે જેને અજ્ઞાની, જે અજ્ઞાની છે ને એને છે ને આ માંદગી રોગ કે આપત્તિ છે ને એ શું કરે, કર્મ બંધનું કારણ બને. અસાતા વેદનીય પાપ કર્મનો બંધ બાંધે. અજ્ઞાની આપત્તિ હોય, દુઃખ હોય, માંદગી હોય, તો જે અજ્ઞાની જીવ હોય એ શું કરે, પાપ કર્મ બાંધે, બરાબર કે નહીં, કર્મ કર્મ દુઃખ પડે એટલે લોકોને ગાળો દે, એને આવું કર્યું તેને આવું કર્યું, આ શરીર આવું છે, ધ્યાનમાં હોય, કોઈના પર કોઈ પૈસા લઈ લીધા હોય તેના પર એવો ગુસ્સો કરે મારી કાઢું. તો અજ્ઞાની જીવ છે એ આપત્તિ કે દુઃખ વખતે એ અશુભ કર્મનો બંધ કરે, બરાબર છે. હવે જે જે આસ્તિક જીવ છે, જેને આત્મ તત્વનું જેને થોડું ઘણું જ્ઞાન છે, જે મધ્યમ કક્ષાનો જીવ છે, એ શું વિચાર કરે કે આ મારા કર્મનો ઉદય છે, એ શું વિચાર કરે, ભાઈ હવે એને કર્યું આ મારા કર્મનો ઉદય છે, એ શાંતિ મનની અંદર થોડી શાંતિ હોય, એને એટલો હાઈ હોય ના હોય. પણ જે જ્ઞાની જીવ છે એ શું વિચાર કરે કે આ મારી કર્મ નિર્જરાનું કારણ છે, મારા અસાતા વેદનીના કર્મો અહીંયા નાશ પામી રહ્યા છે, એનો એને આનંદ હોય, એની પ્રસન્નતા હોય, એને દુઃખ આપત્તિ આવે એ વિચાર કરે કે આ મારો કર્મ બંધ કરવા, કર્મની નિર્જરા કરવાની એક તક ઊભી થઈ છે. ગસુકુમારને માથે સૌમિલ બ્રાહ્મણ એના સસરાએ સગડી બાંધી અને અંગારા મૂક્યા, ગસુકુમારે શું વિચાર કર્યો કે આ મારો કર્મ બળી રહ્યા છે. શું બળી રહ્યું છે, શરીર નથી બળતું, મારા અશુભ કર્મો અહીંયા બળી રહ્યા છે અને નાશ પામી રહ્યા છે. આ જ્ઞાની અને તરત એમને દેહ તો છોડ્યો પણ જોડે જોડે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, બરાબર કે નહીં. તો આપણે આપત્તિમાં, વેદનાના સમયે, માંદગીના સમયે આપણે કર્મ નિર્જરાનું કારણ માની અને પ્રસન્ન મનને રાખવું છે. આપણે ચિત્ત પ્રસન્નતા કઈ કઈ રીતે, કયા કયા પ્રસંગે કેવી રીતે રહે એની આપણે વાત કરીએ છીએ, બરાબર છે. એક અધિની વાત કરી, અધિ એટલે માનસિક ચિંતાઓ, માનસિક ચિંતાઓમાં આપણું મન કેળ્યા વગર જે આવવાનું છે એને સહજ ભાવે સ્વીકારી લઈ અને મન હંમેશા પ્રસન્ન રાખવું એની વાત કરી, બરાબર છે. વૃદ્ધત્વને માંદગીને પણ સ્વીકારવું
અને એ ઉપકારક છે એવું માની ને ચિત્ત પ્રસન્નતા કેળવવી એની વાત કરી. હવે ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે આકસ્મિક ને આકસ્મિક જે આપત્તિ આવે બધી ઉપાધિ બરાબર. એમાં મનની પ્રસન્નતા કેવી રીતે કેળવવી? જો આપણે આખું પ્રવચન ચેપ્ટર નંબર 6 ચિત્ત પ્રસન્નતા ગુડ મૂડમાં કેવી રીતે રહેવું એની આપણે ડિટેલિંગ કરી રહ્યા છે. આપણે એક એક પ્રસંગો અધિ વ્યાધિમાં કેવી રીતે ચિત્તને પ્રસન્નતા રાખવું એની વાત કરી. આપણે એક એક વસ્તુ અંદર ઉતારવાની છે, એક એક વસ્તુ સમજવાની છે, અને હવે પછી આપણા જીવનમાં આ વસ્તુને ઉતારણા કરી અને હંમેશા ચિત્તની પ્રસન્નતા આપણે કેળવવાની છે. તો ઉપાધિ એટલે કોઈ અચાનક આપત્તિ આવી જાય, અચાનક ભૂકંપ આવી ગયો, ઘર પડી ગયું, ચાલતા હતા પાછળથી કોઈએ સ્કૂટર ગાડીએ આપણને એક્શન કર્યો, ફ્રેક્ચર થઈ ગયું, બહુ થાય છે ને. આપણે માને એવું થતું નથી, બીજાને થાય છે એવું નથી હોતું, આપણને પણ કોઈ વાર થઈ જાય, આપણી જાગૃતિ નથી, આપણને થાય એવું આપણે માનતા નથી, પણ આપણને પણ આવું થઈ શકે છે, શક્યતા ખરી ને. આપત્તિ તુર્કી વાળાને ભૂકંપ આવતા પહેલા ખબર હતી કે અહીંયા મારે ભૂકંપ આવશે? એક સેકન્ડ પહેલા હજારો લોકો મરી ગયા ને, કેટલા લોકો. ભાઈ ફોટો આવ્યો હતો, કરોડાધિપતિ માણસ હતો, અનેક મકાનો હતા, બધા મકાનો તહસ નહસ થઈ ગયા, ભીખ માંગવાનો વખત આવ્યો. ઓ માય ગોડ. તો આવી આપત્તિ વખતે આપણે શું વિચારણા કરવાની, વોટ વી ટુ થિંક. જેવી રીતે વ્યાધિમાં આપણે વિચારણા કરી કે ભાઈ આવું વ્યાધિ બી આપણા માટે ઉપકારક છે, આ કર્મ આપણે જે કર્મ નિર્જરાનું આપણે એક ઓપોર્ચ્યુનિટી મળી છે, આવો સમય આપણે શુભ કર્મમાં બાંધીએ, સારા વાંચનમાં બાંધીએ, એવી વિચારણા કરીને ચિત્ત પ્રસન્નતા કેળવી. બરાબર છે. આવી આપત્તિમાં આપણે શું વિચારણા કેળવવાની? જુઓ આપણે તો બહુ સુંદર વાતો કરી છે, એક એક વસ્તુને આપણે ધ્યાનથી જોઈએ છે, તો સૌથી પહેલા આપણે એ વિચારણા કરવાની કે જે મને દુઃખ મળ્યું છે એના કરતા પણ વધુ દુઃખ આવી શક્યું હોત, પોસિબલ છે કે નહીં? આપણે ચાલતા હોય, કોઈ પાસે ધક્કો માર્યો અને હાથનું ફ્રેક્ચર થયું, દુઃખ થયું, આપણે એનું દુઃખ કરીએ, હાય હોય કરીએ કે આ હું થયું હવે હું કરીશ, એને બદલે એવું વિચારણા કરીએ કે ભાઈ સારું થયું, આ તો એકલો હાથમાં ફ્રેક્ચર થયું, આ પગનું બી થયું હોત, માથે કઈ વાગ્યું હોત, બ્રેઇન હેમરેજ થયું તો શું, તો આનાથી બી વધારે દુઃખ આવી શક્યું હોત ને, પોસિબિલિટી હોત ને. તો આપણે એ ચિંતન કરી અને આપણા દુઃખને હળવું બનાવી દેવાનું, આ તો સારું છે ભાઈ, આટલાથી પત્યું, સુડીનો ઘા સોયથી પત્યો. આ વિચારણા આપણને શું કરે? આપણું મન પ્રસન્ન રાખે, આપણું ચિત્ત આનંદમાં રહે, આપત્તિનું દુઃખ ના આવે. બરાબર છે. બીજી વાત જો આપણે સમય બી થવા આવ્યો છે, બીજી વાત આપણા કરતા જે વધારે દુઃખી હોય એના તરફ નજર કરવી. ધારો કે આપણે કોઈકને પૈસા આપ્યા, 1,00,000 રૂપિયા આપ્યા, 10,00,000 રૂપિયા, એ માણસ 10,00,000 રૂપિયા જતો રહ્યો, આપણા પૈસા ડૂબી ગયા, આ તો એવો વિચાર કરવાનો કે ભાઈ સારું મારા તો 10,00,000 ગયા, તો બીજાના કરોડ લઈને ગયો, મેં કરોડ આપ્યા તો મારું શું થાય? પેલા કરોડ જેના ગયા એના દુઃખનો વિચાર કરવાનો. બરાબર બરાબર. તમે બીજાના વધારે દુઃખને જોશો ને તો તમારું દુઃખ ઓછું થઈ જશે, ઓછું થઈ જશે. જો આપણી પરિસ્થિતિ શું છે, જો બહુ બહુ સુંદર વાત છે, આપણી પરિસ્થિતિ શું છે, આપણે છે ને બીજાના સુખને જોઈએ છે, સમજો,
આપણે આપણા દુઃખને જોઈએ, આપણે આપણા દુઃખને જોઈએ છે ને બીજાના દોષને જોઈએ છે. આપણી નજર ક્યાં છે? બીજાના દોષ ઉપર, આપણા દુઃખ ઉપર ને બીજાના દોષ ઉપર. એ આપણને શું કરે છે? હંમેશા દુઃખી બનાવે છે. જુઓ, આપણે આપણા દુઃખને બદલે બીજાના દુઃખને જોઈએ ને તો આપણે દુઃખી ના હોય. બરાબર કે નહીં ચંદનબેન? હમ જબ હમારે દુઃખ કે સિવાય દૂસરે કા દુઃખ કો દેખતે હૈ તો હમ હમારે દુઃખ કો દુઃખ નહીં લગતા હૈ. બીજાના દુઃખને જોઈએ તો આપણું દુઃખ આપણે ભૂલી જઈએ. બરાબર કે નહીં નિતિન? બહુ સાદી સીધી વસ્તુ છે. કોઈ ગરીબને જોઈએ, ગરીબનું દુઃખ જોઈએ તો આપણી પાસે નાની ગાડી હોય ને એનું દુઃખ આપણને ના લાગે. કોઈ ગરીબને ઝૂંપડીમાં રહેતા હોય ને આપણે એક રૂમનો ફ્લેટ હોય ને એ ફ્લેટ આપણને દુઃખી ના બનાવે. તમે હોસ્પિટલમાં જાઓ, એસએસજી જેવી મોટી હોસ્પિટલ જાઓ ને દર્દીઓને જુઓ ને, એક એક દર્દીઓને દુઃખને તમે જુઓ ને, આપણને જે રોગ હોય ને એનું દુઃખ આપણને ના. બરાબર છે ને? તો બીજાના દુઃખને જુઓ તો આપણા દુઃખને તમે ભૂલી જાઓ, અને બીજાના દોષને જુઓ ને એને બદલે આપણા દોષને જુઓ ને, તમારા દોષને જુઓ ને તો તમે જીવનમાં પ્રગતિ કરી શકો. જુઓ, તમે પ્રગતિ ક્યારે શકો? વેન યુ પ્રોગ્રેસ. તમને તમારી ભૂલ સમજાય તો પ્રોગ્રેસ ક્યારે શકો? કે તમે જ્યાં છો ત્યાં તમને આ સંતોષ છે. બરાબર? ધેન યુ વોન્ટ ટુ એચીવ નેક્સ્ટ સ્ટેપ. બરાબર? જ્યાં છે ત્યાં સંતોષ હોય તો તમે નેક્સ્ટ સ્ટેપ પર જઈ ના શકો. તમને તમારા દોષો દોષ ના દેખાય તમે દોષને ક્યારે કાઢવાના નથી. તમે જ્યારે તમારા દોષને દોષ રૂપે જુઓ તો તમે તમારા દોષને કાઢી શકો. તમે કરેલી કાર્યમાં તમારી ભૂલ સમજાય તો તમે પ્રગતિ કરી શકો. તમે ક્રિકેટ રમો તો ક્રિકેટમાં કોચ કેમ હોય છે? આટલા એક્સપર્ટ ક્રિકેટરો હોય, બેટ્સમેનને બી કોચ કેમ હોય છે? એની ભૂલ ક્યાં હોય શીખવાડે. તું તું બેટને આમ પકડ, તું સ્ટેન્ડ આવો લે, તું આ ફટકો આમ મા, એક આમ સેન્ચુરી મારતો હોય બેટ્સમેન, ક્યારે આઉટ બી થતો હોય. આઉટ કેમ ના થાય એની ભૂલો બતાવે, શીખવાડે. એ શીખે તો આગળ વધે. બરાબર? તો આપણે ક્યારે બી આપત્તિ વખતે આ રીતની વિચારણા કરવાની. શું વિચારણા કરવાની? કે આનાથી બી વધારે દુઃખ મને આવી શકે છે, મારાથી બી વધારે દુઃખી તરફ નજર રાખો. મારા દુઃખને બદલે બીજાના દુઃખને જુઓ અને મારા દોષને જુઓ. આવું તમે કરશો તમારું ચિત્ત પ્રસન્ન રહેશે. આપણે શું કરીએ છીએ? બીજાના સુખ જોઈએ છે એટલે આપણે દુઃખી થઈએ છીએ. હા, અને બીજાના દોષ જોઈએ છે. આપણે પેલા મુકેશ અંબાણી આમું જોયા કરીએ. હા, જો ખૂબ સારી વાત કરી દે. જો ધીરુભાઈ અંબાણી છે ને, આ વાત કદાચ મેં કરી હતી. ધીરુભાઈ અંબાણી આચાર્ય રત્નસિંહ મહારાજ સાહેબ આ દાખલો ઘણી વખત એમના પ્રવચનમાં આપે કે ધીરુભાઈ અંબાણી અમને બહુ વખત મળવા આવે. એમને એક બે પુસ્તક વાંચેલા ધીરુભાઈએ. જો એ પુસ્તક વાંચતા હતા તો એમને આવો સત્સંગનો લાભ મળ્યો. તો એ પુસ્તકો વાંચી અને અત્યારે રત્નસિંહ મહારાજ સાહેબ પાસે સત્સંગ કરવા આવતા હતા. તો વાતમાંથી કઈ વાત નીકળી. રત્નસિંહ મહારાજ સાહેબ આ દાખલો આપ્યો. એમને ધીરુભાઈને પૂછ્યું કે આર યુ રીચ ઓર આર યુ હેપી? તમે શ્રીમંત છો કે તમે સુખી છો? જો આ વસ્તુ સમજવા જેવી છે. ત્યારે ધીરુભાઈ અંબાણીએ કબૂલ કર્યું કે ગુરુજી, હું સુખી, હું શ્રીમંત તો છું પણ હું સુખી નથી. આટલો પૈસો એમને સુખી નથી બનાવી, કારણ કે પૈસાને મેળવવા, જાળવવા, વાપરવા ને નહીં છૂટવાનો હંમેશા ચિંતા હોય છે.
એટલે જુઓ, આપણી જે સાધના છે ને, આ છેલ્લી વાત કરી લઉં છું, કોઈ પ્રશ્ન હોય તો પછી પૂછજો. આપણી જે સાધના હોય છે ને, આપણી તમામ સાધના આપણા ઇન્દ્રિયોના સુખોને છોડવાની, આત્માના સુખને મેળવવાની અને ચિત્તને પ્રસન્નતા કેળવવાની સાધના છે. જો સૌથી પહેલા મૌન મૌન હોય છે ને, આપણે મૌન એ સાધના છે, બરાબર છે? મૌન એક પ્રકારનો તપ છે. તો મૌનથી શું થાય? આપણું બોલવાનું બંધ થાય, બરાબર ને? જે બોલવાની ભાષા, ઇન્દ્રિય ભાષાનો જે ઉપયોગ કરો છો, બંધ કરો, બરાબર ને? અચ્છા, કાયો સર્ગ કરો એમાં શું કરો? આંખો બંધ કરો, બરાબર ને? એટલે આંખોથી જોવાનું બંધ કરો. જો બધા વિષયોને કાબુમાં રાખવા માટે આપણી સાધના, ને એ સાધના આપણે ચિત્ત પ્રસન્નતા આપે છે, બરાબર છે ને? તમે તમે કાયો સર્ગ કરો, આંખો બંધ કરો, બરાબર છે ને? આંખો બંધ કરો, આંખોને જોવાનું બંધ કરો, આંખોના વિષયો તમે ત્યાગ કરી દીધા, બરોબર છે? ઉપવાસ કરો એટલે શું કરો? રસનો ત્યાગ કર્યો, બરાબર? આહારનો ત્યાગ કર્યો, તરસેન્દ્રિયનો ત્યાગ કર્યો, બરાબર છે? સામાયિકમાં બેઠા કોઈ સ્પર્શેન્દ્રિયોનો ત્યાગ, બધી વસ્તુનો ત્યાગ, બરાબર છે? આપણી તમામ સાધના બધા ઇન્દ્રિયોના વિષય પર વિજય મેળવવાની સાધના છે, જે ચિત્ત પ્રસન્નતા આપે છે, બરાબર? બરાબર. તો આપણે સાધનો પરના રાગને બદલે સાધના પરનો રાગ વિકસાવવાની જરૂર છે. જીવનમાં સાધના કરવાની જરૂર છે, જે આપણને ચિત્ત પ્રસન્નતા આપે, બરાબર છે? બાકી સંસાર તો વિસર્જન, જો બહુ સુંદર રત્ન મહારાજ સાહેબે એમનું પુસ્તકમાં લખ્યું છે કે આ સંસાર છે ને, વિસર્જન, વિનાશ, વિયોગ અને વિદાય આપણે. સંસારમાં શું છે? વસ્તુનું વિસર્જન થાય છે, આજે છે તે કાલે નથી. વસ્તુનો વિનાશ થઈ જાય છે, આજે જે વસ્તુ છે કાલે વસ્તુ નાશ થઈ ગઈ છે. વસ્તુનો વિયોગ થાય છે, જે આપણી સાથે છે કાલે હોતું નથી અને વસ્તુ આપણાથી વિદાય થઈ જાય છે. આ સંસાર છે એમાંથી આપણે વિમુક્ત થવાનું છે અને ચિત્ત પ્રસન્ન કરી ઉપરની ગતિ મેળવવાનું છે. કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચંદનબેન, પ્રજ્ઞાબેન, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. નીતિન, હા, સરસ. મન ચિત્ત પ્રસન્નતા બહુ સરસ. એ ચિત્ત પ્રસન્ન થઈ જાય, બધું આપણું કામ થઈ જાય એવું છે, બરોબર છે? એટલે આપણે અધિવ્યાધિ ઉપાધિ માં કેવી રીતે પ્રસન્નતા કેળવવી, મનને કેવી રીતે ચિંતન કરવું એની વાત કરી, એના બધા મુદ્દાઓ યાદ રાખી અને કાયમ એ વસ્તુ આપણે શાંતિથી બેસીને એનું મનન કરવાનું, એ મનન કરતા જઈશું તો આપણી ચિત્ત પ્રસન્નતા સુધરશે, આપણે પ્રસન્નતામાં અમે રહીશું, આપણે ખરેખર સદગતિ પામી શકીશું, બરાબર છે? તો આજનું પ્રવચન આપણે સમાપ્ત કરીએ, નવકાર બોલી, બરાબર છે? નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સબ સાહુનમ, એસો પંચ નમુકારો સબ પાપ પ્રણાશનો, મંગલાણં ચ સંભૈષિ પરમમ વિમંગલમ. જેનાગ્ન વિરુદ્ધ જે કે બોલાય તે સ્વયં મન કરે. બધા સુખ સાતા, સુખ સાતા મેરા નામ સર. થેન્ક યુ અનુમોદ મેમ. અનુમોદ, પ્રણામ પ્રણામ પ્રણામ. આપકા કિર્તન નહીં આયા ચંદન બેન? નહીં અંકલ, મેરે કો થોડા ના ગુજરાતી થોડા મેરે કો સમજને મેં થોડા સા, તો આઈ ટેક માય ટાઈમ ટુ પ્રોસેસ. લેકિન હિન્દી મેં આપકો ઉસમે ક્યા હૈ ચંદન બેન, આપ હિન્દી મેં પ્રશ્ન પૂછે, મેં હિન્દી મેં જવાબ દુંગા તો વો સબ અપને આપ ક્લિયર હોતે હો જાયેગા.
नहीं, वो आप जब आपका जब क्वेश्चन आप बोले ना यूनिक क्वेश्चन, तभी मेरी एक फ्रेंड का कॉल आया सेल पे, तो अच्छा अच्छा डिस्कनेक्ट। लेकिन नहीं अंकल, आप गुजराती में कीजिएगा, मेरे को थोड़ा थोड़ा समझ में आता है कि जैसा थोड़ा टाइम लगता है वर्ड्स को प्रोसेस करने में, अच्छा लर्निंग। बट इंटरेस्टिंग, वेरी इंटरेस्टिंग टॉपिक। थैंक यू, धन्यवाद अंकल।